ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર. રાજ્યમાં 5 દિવસ બાદ કમોસમી વરસાદની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને 2 સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પડશે વરસાદ. 12 થી 14 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહી. અમદાવાદની નિરમા સ્કૂલે ફીમાં 38% વધારો કર્યો. શાળાએ ક્વાર્ટર ફી 22,000 થી વધારીને 31,000 રૂપિયા કરી. એફઆરસી નિયમ મુજબ સ્કૂલો 5% થી વધુ ફી ન વધારી શકે. અમદાવાદના વીએસ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગની બાજુમાં રૂમની છત ધરાશાયી. જર્જરિત બિલ્ડિંગની છત તૂટી પડતા રૂમમાં નજરે પડ્યો કાટમાળ. રૂમ પહેલેથી જ બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી. જામનગરના જોડિયા પંથકમાંથી 258 મણ જીરુની ચોરીનો ભેદ ઉકેલાયો. જીરુ અને વાહન સહિત 20 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો. 4 શખ્સની ધરપકડ. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ ચોરીની નવી મોડસ ઓપરેન્ડી. ચાલુ ટેમ્પામાં ચઢીને પોટલા રસ્તા પર ફેંકીને કરતા હતા ચોરી. પોલીસે તસ્કરોને ઝડપી પાડ્યા. સુરતના રાંદેર વિસ્તારમાં બેફામ દોડતી સિટી બસનો અકસ્માત. બસ ડિવાઇડર પર ચડી જતા ડ્રાઈવર બસ મૂકીને ફરાર થયો.